અમદાવાદ શહેરના માધોપુર ખાતે રહેતા અને છેલ્લા 20 વર્ષથી સ્પેનમાં રહેતા મનોજભાઈ દરિયાની સાથે છેતરપિંડીની ઘટના બનવા પામી છે। સ્પેનમાં રહેતા મનોજભાઈને પાસપોર્ટ માટે અમદાવાદ પોલીસના ક્લિયરન્સ સર્ટિફિકેટની જરૂર પડેલ હતી, જે સર્ટિફિકેટ માટે મનોજભાઈએ મુંબઈના એજન્ટને પૈસા આપી વોટ્સએપ ઉપર સર્ટિફિકેટ પણ મળ્યું હતું। જે સર્ટિની ઓરિજિનલ કોપીની જરૂર પડતા મનોજભાઈના ભાઈએ અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ તપાસ કરતા સમગ્ર સર્ટિફિકેટ ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને માધોપુર પોલીસે ફરિયાદ નોંધી હતી। જે બાબતની વધુ તપાસ હાથ ધરવા SOGને તપાસ સોંપવામાં આવી હતી। સ્પેનમાં રહેતા મનોજભાઈ દરિયાની કે જેઓએ જાન્યુઆરી મહિનામાં પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટની જરૂર પડતા એજન્ટનો કોન્ટેક્ટ કરેલો અને એજન્ટે સર્ટી બનાવી અને તેઓને પાસપોર્ટ ઉપર કોપી મોકલી આપી, બાદમાં લોકડાઉન ને કોરોનાનો આવી જતા એમને વારંવાર એજન્ટનો કોન્ટેક્ટ કરતા એજન્ટનો મોબાઈલ સ્વિચ ઓફ આવતા મનોજભાઈએ પોતાના ભાઈ ધરમપાલ દરિયાનીને CP ઓફિસે ચેક કરવા મોકલતા CP ઓફિસે આવતા મહાવીરસિંહ જેઓ પાસપોર્ટ સેક્શનમાં ફરજ બજાવે છે તેઓના ધ્યાન ઉપર આવેલ કે આ સર્ટી બનાવટી છે, જે અનુસંધાને ઉપલે અધિકારીને જાણ કરી અને પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવામાં આવી।